स्टूडेंट्स आज ना आपड़ा वीडियो नो टॉपिक छे थ्योरी ऑफ मशीन्स चैप्टर 3 केम एंड केम प्रोफाइल लेक्चर नंबर 5 आज आपड़े केम અને केम प्रोफाइल ना एग्जांपल्स સાથે આપણે આગળ વધીશું केम અને તેની ડિઝાઇન કઈ રીતે ના કરવી તે આપણે આ એગ્ઝામ્પલ્સ માં આપણે જોશું केम ની પ્રોફાઇલ અથવા તો केम નો આકાર કેવો હોવો જોઈએ તે કઈ રીતે નક્કી કરી શકાય તે ફોલોવર ના જોઈતા મોશન દ્વારા આપણે નક્કી કરી શકીએ તેથી ફોલોવર ને કઈ પ્રકારનું મોશન જોઈએ છે તે આપણે નિશ્ચિત કરવું પડે એટલે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ જુઓ અહીંયા ગિવન ડેટા આપેલો છે કે એક નાઇફ એજ ફોલોવર જુઓ રકમ ની અંદર શું આપેલું છે એક નાઇફ એજ ફોલોવર સિમ્પલ હાર્મોનિક મોશન SHM सिंपल हार्मोनिक मोशन थी 50 mm ऊपर नी तरफ चढ़े छे कितला केम भ्रमण दरमियान એટલે કે કેટલા કેમ રોટેશન દરમિયાન 1/3 કેમ રોટેશન દરમિયાન તે ઉપર ની તરફ ગતિ કરે છે બરાબર એટલે શું કહેવામાં આવ્યું છે કે 1/3 કેમ રોટેશન એટલે કે ફૂલ રોટેશન ના 1/3 फुल रोटेशन કેટલું છે 360 ડિગ્રી અને તેનું 1/3 એટલે કે 120 ડિગ્રી તે સિમ્પલ હાર્મોનિક મોશન થી 50 mm રાઇઝ એટલે કે ઉપરની તરફ ગતિ કરે છે બરાબર હવે 1 કેમ ના 1/12 રિવોલ્યુશન દરમિયાન તે સ્થિર રહે છે અથવા તો ઉપર ચઢેલો રહે છે એટલે કે તેનો મતલબ શું થાય કે કેમ છે એ જ્યારે 1/12 કેનું 1/12 360 ડિગ્રી નું 1/12 અને 1/12 ઓફ 360 ડિગ્રી કેટલું થશે 30 ડિગ્રી એટલે કે 30 ડિગ્રી ના કેમ રોટેશન દરમિયાન તે કેમ તે ફોલોવર સ્થિર રહે છે એટલે કે તે એનો ડ્યુઅલ પીરિયડ છે કેમ ના આગળના 1/6 રોટેશન દરમિયાન 1/6 360 ડિગ્રી ને 1/6 એટલે 60 ડિગ્રી 60 ડિગ્રી દરમિયાન તે ફરીથી સિમ્પલ હાર્મોનિક મોશન થી તે નીચે ઉતરે છે એટલે કે તે રિટર્ન થાય છે તે પોતાની હાઈટ ઉપરથી ફરીથી તે નીચેની તરફ ગતિ કરે છે અને મોશન કેવું છે સિમ્પલ હાર્મોનિક મોશન ડિગ્રી કેટલા 60 એટલે થીટા 3 આપણે કેટલું લીધું 60 ડિગ્રી થીટા 1 120 થીટા 2 30 ડિગ્રી થીટા 3 60 ડિગ્રી અને જુઓ અહીંયા આપણને થીટા 4 આપેલો નથી તો થીટા 4 આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું 360 ડિગ્રી માઈનસ જે આપડા થીટા 1 થીટા 2 અને થીટા 3 છે એનો આપણે સરવાળો કરશું અને તેને આપણે 360 ડિગ્રી માંથી માઈનસ કરશું તો આપણને 150 ડિગ્રી છે એ મળે છે તો આપણને જુઓ અહીંયા કેમ એંગલ બધા મળી ગયા થીટા 1 થીટા 2 થીટા 3 અને થીટા 4 આ આપણને બધા જ કેમ એંગલ મળી ગયા છે થીટા 2 અને થીટા 4 ડ્યુઅલ એંગલ છે થીટા 1 રાઇઝ એંગલ અને થીટા 3 છે રિટર્ન એંગલ અને આપણી પાસે બે મોશન પણ છે લિફ્ટ પણ છે અને કેમ છે એ એન્ટી ક્લોકવાઇઝ છે એ ફરે છે તો આપણને રકમ ની અંદર આટલો ડેટા છે આપેલો છે તો આપણું ફર્સ્ટ સ્ટેપ શું હોય આપણું ફર્સ્ટ સ્ટેપ છે એ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હવે આપણે આગલા વિડીયો લેક્ચર ની અંદર આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતના ડ્રો કરવો તેના સ્ટેપ્સ છે એ આપણે જોયા હતા તો એ સ્ટેપ્સ પ્રમાણે આપણે આગળ વધશું તો સૌથી પહેલા પહેલું સ્ટેપ શું છે કે આપણને કેમ એંગલ ખબર હોવા જોઈએ તો આપણને કેમ એંગલ બધા જ ખબર છે આપણને તેની હાઈટ ખબર છે ફોલોવર કેટલું લિફ્ટ થાય છે તે આપણને ખબર છે મોશન ફોલોવરના કઈ પ્રકારના છે તે ખબર છે આ આપણું ફર્સ્ટ સ્ટેપ છે બીજો આપણો સ્ટેપ છે સ્કેલ ડિસાઇડ કરવી બરાબર અહીંયા આપણે સ્કેલ શું લેશું એક્સ એક્સિસ ઉપર ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ માટેની આ સ્કેલ છે સ્કેલ એક્સ એક્સિસ ઉપર આપણે શું લેશું જુઓ મિત્રો અહીંયા 120 ડિગ્રી આપણને રાઇઝ એંગલ આપેલો છે તો 120 ડિગ્રી છે એને રાઇઝ એંગલ ને આપણે ડિવાઇડેડ બાય 20 કરશું તો આપણને શું મળશે 60 બરાબર 6 સોરી બરાબર હવે આ જે 6 છે એ શું છે એ 6 છે એ આપણે એને સેન્ટીમીટરમાં આપણે ફેરવશું અથવા તો આને આપણે 60 mm એ રીતના આપણે લઈ શકીએ છીએ ધેરફોર
એક્સિસ ઉપર આપણે જે સ્કેલ લીધી એ શું આપણે લેશું 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 mm ઓર 1 સેન્ટીમીટર બરાબર એટલે જ્યારે 20 ડિગ્રી આપણે ડ્રો કરવું હોય એક્સ એક્સિસ ઉપર આપણે જ્યારે 20 ડિગ્રી આપણે ડ્રો કરશું તો એ કેટલું હશે તે 10 mm હશે બરાબર તો 120 ડિગ્રી આપણે ડ્રો કરવું હોય તો કેટલું આપણે ડ્રો કરવું પડશે જુઓ અહીંયા તમને સમજાવી દઉં 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 mm તો 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા આપણે ત્રિરાશિ મૂકીએ છીએ સિમ્પલ અને એને આપણે સોલ્વ કરીએ છીએ બરાબર તો આ થશે 60 mm એટલે કે 6 સેન્ટીમીટર બરાબર જો આ રીતના તમે તમારા એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર તમે જ્યારે સ્કેલ લ્યો છો ત્યારે તમે તેના કેટલા સેન્ટીમીટર તમારે ડ્રો કરવું પડશે તે તમે આ રીતના ફાઇન્ડ આઉટ કરી શકો છો વાય એક્સિસ ઉપર આપણે 50 mm લેશું તો એ આપણે 1:1 આપણે લઈ લેશું જેથી કરીને આપણે આપણો ડાયાગ્રામ છે એ સારી રીતના ડ્રો કરી શકીએ તો હવે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરશું અને સ્કેલથી જુઓ તમે પેજની અંદર અથવા તો ડ્રોઈંગ શીટની અંદર તમે ડ્રો કરતા હશો તો તેના જે સ્કેલ છે તે આ પ્રમાણે તમે લેશો હું અહીંયા મારા સ્કેલ છે ડબલ કરું છું એટલે 10 જ્યાં હું 1 સેન્ટીમીટર ડ્રો તમે 1 સેન્ટીમીટર ડ્રો કરશો ત્યાં હું 2 સેન્ટીમીટર ડ્રો કરીશ બરાબર જેથી કરીને તમને બોર્ડ ઉપર બરાબર દેખાય હવે મારે જુઓ તમે અહીંયા હું પેલા મારા કેમ એંગલ્સ છે એ સેટ કરી લઉં જુઓ અહીંયા 120 ડિગ્રી એટલે મારે એક્સ એક્સિસ ઉપર કેટલા સેન્ટીમીટર મારે ડ્રો કરવું પડશે 6 સેન્ટીમીટર ડ્રો કરવું પડશે અહીંયા 30 ડિગ્રી છે એટલે મારે કેટલા સેન્ટીમીટર ડ્રો કરવું પડશે 1.5 સેન્ટીમીટર ડ્રો કરવું પડશે આ 60 ડિગ્રી છે એ 3 સેન્ટીમીટર અને આ 150 ડિગ્રી છે એને મારે કેટલા સેન્ટીમીટર ડ્રો કરવું પડશે જુઓ જો તમને ન ખબર પડે તો કઈ રીતના કરાય 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 mm તો 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા mm તો 150 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 20 આ કેટલા સાથે થશે 75 બરાબર એટલે આ મારે કેટલું ડ્રો કરવું પડશે 7.5 સેન્ટીમીટર બરાબર આ 75 mm છે mm ને આપણે સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરેલા છે બરાબર મિત્રો તો મારે એક્સ એક્સિસ ઉપર મારે કેટલા સેન્ટીમીટરની લાઈન લેવી પડશે જુઓ 6 પ્લસ 1.5 એટલે 7.5 7.5 પ્લસ 3 એટલે 10.5 અને 10.5 પ્લસ 7.5 એટલે 18 સેન્ટીમીટરની મારે લાઈન ડ્રો કરવી પડશે જુઓ 360 ડિગ્રી ડિવાઇડેડ બાય 20 તમે કરશો તો પણ તમને અહીંયા 80 સેન્ટીમીટર છે એ મળી જશે બરાબર મિત્રો તો તમે અહીંયા આ જોઈ શકો છો કે 18 સેન્ટીમીટરની અને આ પ્લસ કરો છો તો પણ તમને 18 સેન્ટીમીટર મળે છે તો તમે યોગ્ય ગણતરી કરેલી છે તે ચેક તમે કરી શકો છો હવે 18 સેન્ટીમીટરની હું અહીંયા લાઈન લઉં છું અમારો પેલો રાઈઝ એંગલ છે બીજો જે એંગલ છે એ છે 12 અને ત્રીજો જે એંગલ છે એ ફરીથી આપણો રાઈઝ એંગલ અને જે પાછળનો જે ભાગ છે તે આપણો 12 છે હવે 5 સેન્ટીમીટર છે એને પણ હું ડબલ કરીને અહીંયા દેખાડું છું તો ડબલ આપણે સ્કેલ લેશું અહીંયા પણ આપણે ડબલ સ્કેલ લેશું આ બોક્સ છે આ રીતના આપણે પૂરો કરશું હવે આ જે ભાગ છે
આ ભાગ બધા આપણે એનોટેટ કરશું થીટા વન ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી અને એ શું છે એંગલ ઓફ રાઇઝ અથવા તો રાઇઝ એંગલ આ છે થીટા ટુ એ છે 30 ડિગ્રી થીટા થ્રી એ છે સોરી અહીંયા મારી એક ભૂલ થઈ છે જે આપણો થીટા થ્રી છે એ 3 સેન્ટીમીટર છે એટલે આપણે એને એને આપણે અહીંયા હું 6 લઉં છું એટલે આ જે મારો ભાગ છે અહીંયા આવશે અહીંયા નહીં આવે થીટા થ્રી ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી અને થીટા ફોર ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી હવે આના આપણે આ રીતના ભાગ પાડી લેશું બરાબર મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ફર્સ્ટ જે પાર્ટ છે આપણો રાઇઝ એંગલ છે આ ડ્યુઅલ છે આ ફરીથી રિટર્ન છે અને આ આપણો ડ્યુઅલ એંગલ છે બરાબર હવે આને તમે તમારી સ્કેલ પ્રમાણે જો તમારા પેજની અંદર એ સમાતું ન હોય તો તમે આ 150 ડિગ્રીને તમે વચ્ચેથી બ્રેક કરી અને તેને નાનું કરી શકો છો બરાબર કઈ રીતના કરી શકાય સમજો અહીંયા મારે આ ડ્રો થઈ જાય છે પણ તમારે ન ડ્રો થતું હોય તો તમે આ રીતના તેને ટૂંકું કરી શકો છો અને આ રીતના તમે દર્શાવી શકો છો પણ અહીંયા મારે એ પ્રોબ્લેમ છે નહીં તમારા પેજની અંદર જો તે પ્રોબ્લેમ હોય તો તમે તેને આ રીતના સોલ્વ કરી શકો છો હવે આ જે 120 ડિગ્રી છે તેને આપણે 6 સરખા ભાગ આપણે પાડશું કારણ કે 120 ડિગ્રી એ 6 દ્વારા બરાબર આપણે તેને ભાગી શકીએ છીએ ઇટ ઇઝ અ ગુડ ડિવિઝિબલ ફ્રોમ 6 બરાબર એટલે 120 ડિગ્રીને આપણે 6 સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરશું એટલે આપણા 6 સેન્ટીમીટરને 6 ભાગોમાં આપણે ડિવાઈડ કરીએ તો આપણું 1 સેન્ટીમીટરનો એક ભાગ છે એ આવશે અને મારે અહીંયા 2 સેન્ટીમીટરનો એક ભાગ છે એ આવશે જો મિત્રો 1 2 3 4 5 અને 6 એવી જ રીતના આપણે અહીંયા જે 60 ડિગ્રી છે તેને પણ આપણે 6 સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરશું અહીંયા મારે આ જે આવશે તે 1 સેન્ટીમીટરનો ભાગ આવશે જુઓ તમે જોઈ શકો છો હવે આ જે મેં પોઈન્ટ લીધા છે તેમાંથી હું શું કરીશ લાઈન આ રીતના ખેંચી લઈશ ઉપરની તરફ સોરી સિમ્પલ હાર્મોનિક મોશન હોવાને લીધે આપણે આ રીતના લાઈન છે નહીં ખેંચીએ હવે મોશન છે સિમ્પલ હાર્મોનિક છે તો આપણે શું કરશું તો આપણે અહીંયા આપણે 180 ડિગ્રી ઉપર આપણે આપણા કોણ માપક થી આ રીતના ચાપ છે પરિકર થી આપણે લેશું અહીંયા આનું સેન્ટર લેશું અને આટલી રેડિયસ રાખી અને આ રીતના આપણે ચાપ લેશું હવે જે આ હાફ સર્કલ બનેલું છે એ હાફ સર્કલ ની અંદર આપણે આને વચ્ચેથી આ રીતના ડિવાઈડ કરશું અને હવે આ 180 ડિગ્રી છે તેના પણ 6 સરખા ભાગ આપણે પાડીશું હવે 6 સરખા ભાગ આપણે પાડવા માટે શું કરશું તો આપણે આપણા કોણ માપક નો ઉપયોગ કરી અને 90 ડિગ્રી ને આપણે 3 ભાગ ની અંદર ડિવાઈડ કરીએ તો એ 30 ડિગ્રી આવે તો એવી રીતના 180 ડિગ્રી ને આપણે 6 સરખા ભાગ પાડીશું તો તે 30 ડિગ્રી થશે અને તેને 30 ડિગ્રી ને આપણે અહીંયા આપણે એનોટેટ કરશું બરાબર આ રીતના આપણે તેના સરખા ભાગો પાડીશું હવે જે આ પોઈન્ટ તમને મળ્યા તેને આપણે સમજો કે એ કેપિટલ એ બી સી ડી ઈ એફ અને જી નામ આપીએ તો આ પોઈન્ટ્સ ની અંદરથી જે લાઈન છે એ આપણે આ રીતના ડ્રો કરશું જો અહીંયા ડ્યુઅલ ની અંદર આપણે લાઈન છે એ બનાવવાની નથી
ई માંથી આપણે આ રીતના લાઈન લેશું, ડી માંથી જે આપણું આમ તો સેન્ટર જ છે, બી માંથી આપણે લાઈન ખેંચી લેશું અને એ બરાબર મિત્રો. હવે આપણે શું કરશું, હવે જે આપણા અહીંયા જે નીચેના પોઈન્ટ છે એને આપણે 0 1 2 3 4 5 6 અને 6-5-4-3-2-1 અને 0 થી એનોટેટ કરશું અને તે પોઈન્ટ્સ માંથી આપણે અહીંયા ઉપરની તરફ આ રીતના લાઈન છે એ ખેંચી લેશું. બરાબર મિત્રો, આ રીતના તમારી ફિગર બની જાય ત્યાર પછી જુઓ અહીંયા 0 અને A અહીંયા એક પોઈન્ટ મળે છે. આ બી માંથી નીકળતી જે લાઈન છે અને 1 માંથી નીકળતી લાઈન છે તે એક અહીંયા બીજો પોઈન્ટ આપે છે, 2 માંથી નીકળતી લાઈન અને સી માંથી નીકળતી લાઈન આપણને ત્રીજો પોઈન્ટ આપે છે અને એ જ રીતના આપણે આગળ વધીએ તો આપણને આ બધા જ પોઈન્ટ છે એ મળી જાય છે. બરાબર, આ બધા જ જે પોઈન્ટ છે એ આપણા ફોલોઅરની પોઝિશન દેખાડે છે, એટલે આ પોઈન્ટ્સને આપણે આ રીતના જોડી દઈએ તો જે આપણને ગ્રાફ જનરેટ થશે તે સિમ્પલ હાર્મોનિક મોશનનો જે પાથ છે એ આપશે. બરાબર મિત્રો, એને આપણે આપણે એનોટેટ કરી દઈએ, એને આપણે એનોટેટ શું આપશું, સ્મોલ લેટર ની અંદર આપણે આલ્ફાબેટ્સ છે આપશું, અહીંયા એ આપીએ, બી સી ડી એફ ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ. બરાબર, તો આ આપણો અહીંયા આપણો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ છે પૂરો થાય છે. હવે કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે આપણે શું કરશું, કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે આપણે સૌ પ્રથમ બેઝ સર્કલ છે એ બનાવશું. તો બેઝ સર્કલ નું માપ આપણું કેટલું હશે, આપણા બેઝ સર્કલ નું માપ છે એ આપણને બુકની અંદર અથવા તો આપણા રકમની અંદર આપેલું જોઈએ છે. બેઝ સર્કલ નું અહીંયા આપણને માપ આપેલું છે, એનો ડાયામીટર આપણને આપેલો છે 50 mm, આપણને એનો ડાયામીટર છે એ આપેલો છે. અહીંયા આપણે એ છૂટી ગયું છે તો આપણે લખી લઈએ, બેઝ સર્કલ ડાયામીટર આપણને આપેલો છે 50 mm. તો બેઝ સર્કલ નો ડાયામીટર જયારે 50 mm હોય તો તેની રેડિયસ છે એ 25 mm છે. એટલે આપણે શું કરશું, સૌ પ્રથમ કોઈ એક પોઈન્ટ છે એ લેશું અને એ પોઈન્ટ ઉપરથી 25 mm નો રેડિયસ રાખી અને આપણે એક સર્કલ ડ્રો કરી લેશું. તો આપણે સૌ પ્રથમ છે એક સર્કલ ડ્રો કરશું. પચીસ એમએમ નો રેડિયસ રાખી અને સર્કલ છે એ આપણે ડ્રો કરશું. જુઓ આ આપણું ફર્સ્ટ સર્કલ છે, નાનામાં નાનું સર્કલ છે બેઝ સર્કલ. બેઝ સર્કલ નો ડાયામીટર 50 mm છે અને તેથી આપણે 25 mm ની રેડિયસ લઈ અને આપણે બેઝ સર્કલ છે એ ડ્રો કરેલું છે. હવે આપણું ફોલોવર છે એ કેવું છે, નાઇફ એજ ફોલોવર છે, એટલે અહીંયા આપણે તેને આપણે ડ્રો કરી લેશું કે આપણું ફોલોવર છે એ કેટલું કેવું છે, નાઇફ એજ ફોલોવર છે અને તે આપણે અહીંયા ફિગર ની અંદર દર્શાવી દીધું છે. બરાબર, હવે જે આપણું બેઝ સર્કલ છે એ આપણો કેમ નો નાનામાં નાનો
ભાગ છે અને તે નાનામાં નાનું સર્કલ છે અને તે કેમ પ્રોફાઇલને ટેન્જન્ટ થયેલું હોય છે. તેથી આ જે છે તે કેમનો અડધો આકાર બનાવતું હશે. હવે કેમ છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. જો આપણને અહીં આપેલું છે એન્ટી ક્લોકવાઇઝ મોશન છે તે કરે છે, તો કેમના એન્ટી ક્લોકવાઇઝ મોશન સાથે ફોલોવર છે કેમ પ્રોફાઇલ પર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પાથ જનરેટ કરવાની શરૂઆત કરે છે. જુઓ મિત્રો, કેમ છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે તો ફોલોવર છે તેની પ્રોફાઇલ પર જમણી બાજુથી એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાંથી તે પોતાનો પાથ છે એ શરૂઆત કરશે. બરાબર, કેમ છે તેનું રિવોલ્યુશન છે એન્ટી ક્લોકવાઇઝ અને તેના લીધે ફોલોવર છે તેનાથી વિરુદ્ધ દિશામાં તેની પ્રોફાઇલ જનરેટ કરશે. એટલે આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે કેમ પ્રોફાઇલ છે એ જનરેટ કરવાની શરૂઆત કરશું. હવે સૌ પ્રથમ આપણું શું કામ છે, તો કે કેમ એંગલ્સ છે એ પણ અહીંયા બેઝ સર્કલ ઉપર આપણે ઢાળી દેવા. તો આપણા કેમ એંગલ્સ છે આપણને ખબર છે 120 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી અને 150 ડિગ્રી. અહીંયા આપણે સ્કેલ લેવાની જરૂર છે નહીં, કારણ કે આપણે જે અહીંયા કેમ એંગલ્સ લેવાના છે તે ડિગ્રીમાં જ લેવાના છે, આપણે યુનિટ ચેન્જ કરવાનો નથી. જ્યાં આપણે યુનિટ ચેન્જ કરવાની જરૂર પડતી હોય ત્યાં જ આપણે સ્કેલ લેવો પડે. તો સૌ પ્રથમ આપણે 120 ડિગ્રી છે એ આપણે આમાં એનોટેટ કરશું. સમજો કે આપણો 120 ડિગ્રી, જો અહીંથી આપણે શરૂઆત કરશું, આપણું કોણમાપક છે અહીંયા રાખી ઉલટું રાખી, કારણ કે આ 90 ડિગ્રી છે અને એમાં આપણે 30 ડિગ્રી એડ કરીએ તો 120 ડિગ્રી મળી જાય. એટલે આપણું કોણમાપક છે એ ઉલટું રાખી અને 30 ડિગ્રી છે એ આપણે એનોટેટ કરી લેશું, ડ્રો કરી લેશું. બીજો જે આપણો ભાગ છે એ છે આપણો 30 ડિગ્રી નો. હવે આ આટલો જે ભાગ હોય એ 90 ડિગ્રી હોય, આ 30 ડિગ્રી થઈ ગયું, તો બીજા 30 ડિગ્રી હું ડ્રો કરું છું. બરાબર, હવે ત્રીજો જે ભાગ, ત્રીજો ભાગ છે એ છે 60 ડિગ્રી. તો આ ભાગ છે 30 ડિગ્રી થયો, બીજો હું 30 ડિગ્રી નો ભાગ બનાવી લઈશ, એટલે આ ટોટલ છે 60 ડિગ્રી થઈ ગયું. સોરી, અને મારો ચોથો જે ભાગ છે એ 150 ડિગ્રી છે, એ મારે માપવાની જરૂર નથી કારણ કે એ 150 ડિગ્રી જ મને આપશે. એટલે આ રીતના સૌ પ્રથમ ફર્સ્ટ સ્ટેપ શું છે કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે, ફર્સ્ટ સ્ટેપ છે બેઝ સર્કલ ડ્રો કરવું. બેઝ સર્કલ ડ્રો કર્યા પછી તેની ઉપર ફોલોવરનો જે પ્રકાર છે તે પ્રમાણે ફોલોવર ડ્રો કરવું. બરાબર, એને સેન્ટર આપવા અને ત્યારબાદ તેના તેમાં આપણા જે કેમ એંગલ્સ છે એ કેમ એંગલ છે તે પ્રમાણે આપણે બેઝ સર્કલના ભાગ છે એ પાડી લેવા. હવે જે રીતના આપણે અહીંયા કેમ એંગલને ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં છ સરખા ભાગોની અંદર ડિવાઈડ કર્યા હતા, તે જ રીતના આપણે અહીંયા પણ આપણે શું કરશું, કેમ એંગલ્સને આપણે છ સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરશું. તો આ જે 120 ડિગ્રી છે તેને છ સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરશું, તો તે થશે એક ભાગ છે 20 ડિગ્રીનો આવશે, અને અહીંયા જે 60 ડિગ્રી છે તેને આપણે જયારે છ સરખા ભાગોમાં ડિવાઈડ કરશું ત્યારે તે એક ભાગ છે એ 10 ડિગ્રી આવશે. બરાબર, તો આપણે અહીંયા ડ્રો કરીએ. જુઓ મિત્રો, આ એક ભાગ છે તે 20 ડિગ્રી નો છે, 1 2 3 4 5 એક ભાગ ઓછો થયો છે. ફરીથી આપણે બનાવશું, બરાબર 1 2 3 4 5 અને 6 ભાગ આપણા થઈ ગયા છે. હવે જે આ ભાગ છે એ છે 30 ડિગ્રી અને એ છે 12. બરાબર, આ વચ્ચેનો જે ભાગ છે એ છે 120 ડિગ્રી અને એ છે એંગલ ઓફ રાઇઝ, અને આ જે ભાગ છે એ છે 60 ડિગ્રી અને એ છે એંગલ ઓફ રિટર્ન. બરાબર, એંગલ ઓફ રિટર્ન ના આપણે છ સરખા ભાગો આપણે પાડીશું. 10 10 ડિગ્રી ના થશે, એટલે એક ભાગમાં આપણે આ રીતના આગળ વધશું. હવે જે બેઝ સર્કલ ઉપર આપણને જે પોઈન્ટ્સ મળ્યા, આ જે લાઈન છે એ બેઝ સર્કલ માંથી જ્યાંથી છેદીને નીકળી તે પોઈન્ટ્સ આપણા ક્યાં પોઈન્ટ્સ છે એ આપણે એને એનોટેટ કરી લેશું.
એ આપણા પોઈન્ટ છે 0 1 2 3 4 5 અને 6. અહીંયા છે 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ. બરાબર, જો અહીંયા આપણને 6 ભાગ છે એ સરખા મળે છે. હવે શું કરશું, હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ માંથી આપણે આપણું જે છેલ્લું સ્ટેપ હતું તે આપણે ફોલો કરશું કે 1A 2B 3C એ મેઝર કરવા. એટલે અહીંયા આપણે આપણા પરિકરથી 1A છે એ માપી લેશું અને 1 ઉપરથી A સુધીની આપણે અહીંયા આ લાઈન પર ચાપ લેશું. 2B માપવું, 2 માંથી B સુધીની ચાપ લેવી, 3C માપી અને તેની અહીંયા 3 પોઈન્ટ ઉપરથી એક ચાપ લેવી, 4D માપવું અને 4 ઉપરથી અહીંયા આ લાઈન પર આપણે એક ચાપ લેવી, 5E માપવું અને આ 5મા પોઈન્ટ ઉપરથી અહીંયા આ રીતના એક ચાપ મારવી, 6F માપવું તો અહીં 6 ઉપરથી અહીંયા એક આપણે ચાપ મારીએ છીએ, એવી જ રીતના 6 ડેશ માપવું, 6 ડેશ થી G માપવું તો અહીંયા 6 ડેશ છે અને એની એક આપણે ચાપ મારીએ, એ જ રીતના આપણે આગળ આગળ આપણી ચાપ છે એ મારતા જશું તો અહીંયા આપણો છેલ્લો પોઈન્ટ આવશે. બરાબર, તો આ જે બધી જે ચાપો છે એ આપણને શું આપશે, A B C D E F G H I J K અને J K L અને M. બરાબર, તો જુઓ અહીંયા આપણને બધા જ ભાગો છે એ મળી ગયા છે. તો હવે આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ ને આપણે જોડશું તો તે આપણને શું આપશે, તે આપણને આપશે કેમ પ્રોફાઇલ. બરાબર, હવે આને આપણે શું કરશું, આ પોઈન્ટ માંથી આને આપણે જોડી દઈએ. બધી ચાપોને આપણે જોડતા જે આપણને પ્રોફાઇલ મળે છે તે આપણી કેમ પ્રોફાઇલ છે. અને આ ભાગને પણ આપણે જોડી દઈએ કારણ કે એ પણ કેમ પ્રોફાઇલનો જ ભાગ છે. તો આપણી કેમ પ્રોફાઇલ એટલે કેમનો આકાર, એક્ચ્યુઅલ વર્કિંગ કર્વ એ આ જે રેડ લાઈન આપણને દેખાડે છે તે પ્રકારનો આપણો એક્ચ્યુઅલ વર્કિંગ કર્વ હશે. અંતમાં આપણે આને આપણે બધાને એનોટેટ કરીએ. આ આપણું ફોલોવર છે, આ આપણી કેમ પ્રોફાઇલ છે, અંદરનું જે આ ભાગ છે એ છે બેઝ સર્કલ, બરાબર, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. અહીંયા આપણે આપણા એંગલ્સ છે આપણે એનોટેટ કરી શકીએ, એંગલ ઓફ રાઇઝ, ડ્વેલ અને એંગલ ઓફ રિટર્ન. બરાબર મિત્રો, તો આપણે આ આજના આખા એક્ઝામ્પલની અંદર કેમ પ્રોફાઇલ અથવા તો કેમ ડિઝાઇન કઈ રીતના કરવી તે આપણે જોયું. સૌ પ્રથમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો અને ત્યારબાદ કેમ પ્રોફાઇલ છે એ જનરેટ કરવી. સ્ટેપ બાય સ્ટેપ તમે આ વિડીયોમાંથી તમે આગળ વધશો તો તમે સારી રીતના કેમ ડિઝાઇન છે એ કરી શકશો. આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા એક્ઝામ્પલ સાથે આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, થેન્ક યુ.